પોરબંદરની ઇલેક્ટ્રિક ઇન્જિનિયરની મહિલા ગરબાને કરે છે સુંદર શણગાર. આજના સમયમાં મહિલાઓ આત્મનિર્ભર બની રહે છે, પોતાનામાં રહેલી આવડતથી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે. મહિલા ઘરે બેઠા હસ્તકલા અને મહેનતથી વિવિધ વસ્તુઓ બનાવી અને તેમનું વહેંચાણ કરી છે. હાલ નવરાત્રીનું પર્વ આવી રહ્યું છે ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગની સાથે બીએડ અને એમએડ સુધી અભ્યાસ કરનાર મહિલા ગરબાને સુંદર શણગાર કરી અને તેમનું વહેંચાણ કરે છે અને આર્થિક ઉપાર્જન મેળવી રહી છે. નવરાત્રિના પર્વમાં ગરબાનું ખાસ મહત્વ રહેલું છે. નવરાત્રિ પૂર્વે જ બજારમાં આગમન થાય છે. માટીકામ કરતા કારીગરો દ્વારા માટીના ગરબા તૈયાર કરવામાં આવે છે અને તેમનું વહેંચાણ કરવામાં આવે છે. આજના સમયમાં ગરબાને આકર્ષક શણગાર કરવામાં આવે છે. શણગારે ગરબાની માંગ વધારે જોવા મળે છે. ઘરકામની સાથે તેમને કલામાં રુચિ દાખવે છે. તેઓ દ્વારા નવરાત્રિ દરમિયાન પોતાના ઘર માટે ગરબાનો શણગાર કરતા હતા. પછી તેમણે ટ્રેડિશનલ ગરબાનું વહેંચાણ કરવાનો નિર્ણય કર્યો હતો. ગરબા ડેકોરેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી તેઓ ગરબાનું ડેકોરેશન કરવામાં આવે છે અને તેમનું વહેંચાણ કરવામાં આવે છે. મારું નામ ઉષા માંડવિયા છે અને હું હાઉસ વાઇફ છું. ઓકે. પણ પહેલેથી મને છે ને ક્રિએટિવિટીનો થોડો શોખ છે વધારે પડતો, એટલે હું પહેલેથી બધું બનાવું ને એવું બધું પહેલા ઘર માટે બનાવતી. પછી મને એવો વિચાર આવ્યો કે આવું બધું આપણે બનાવી શકીએ. અત્યારે અમે ગરબા ડેકોરેશનનું કામ કરીએ છીએ, એટલે મને એવી ઈચ્છા હતી કે આપણે કંઈક નવીન કરીએ, એમ ગરબાની અંદર પણ કંઈક નવીન કરીએ. એટલે અમે લોકો છે ને આવા ટ્રેડિશનલ માતાજીના ગરબા બનાવીએ છીએ. તમે જોઈ શકો છો કે મેં આ ગરબો આખો ડેકોરેશન કર્યો છે. એટલે આવા અવનવા અત્યારે અમે લોકો ગરબા ડેકોરેશનનું કામ કરીએ છીએ અહીંયા. અને હું હાઉસ વાઇફ છું, પણ મને શોખ છે ક્રિએટિવિટીનો. અને મારા શોખને મારા હસબન્ડને થોડો વધારે પડતો અવાજ આપ્યો શોખને, એમ કહીએ તો બી ચાલે. કેમકે મને છે એને એવું હતું કે આપણે થોડું આમાં થોડું આપણે વધારીએ વર્ક. એટલે આ વર્ષે અમે લોકો ગરબા ડેકોરેશનનું કામ ચાલુ કર્યું છે. છેલ્લા 3 વર્ષથી અમે આ કરીએ છીએ અને 5 વર્ષથી આનું સેલિંગ કરીએ છીએ. પણ આ વર્ષે અને છેલ્લા 2 વર્ષથી અમે આ બધું કરવાનું ચાલુ કર્યું છે. અમે ઘણી બધી ડિઝાઇન આની અંદર ગરબાની અંદર ડેકોરેશન કરીએ છીએ. મારે ત્યાં ઘણા બધા સ્ટાફમાં મેમ્બર આવે છે જે લોકો આ બધું મને હેલ્પ કરવામાં લાગે છે. બધાને હું જે ડિઝાઇન કહું એ બધા ડિઝાઇન ડેકોરેશન કરે છે. આ ઉપરાંત હું ઓનલાઈન રીસેલિંગ પણ કરું છું અને ઘરે છાપ ડેકોરેશન પણ કરું છું. કોઈ પણ જગ્યાએ કંઈ પ્રસંગ હોય તો એમાં અવનવી જે છાપ છે એ ડેકોરેશન પણ મળી જશે. અને એની અંદર તમારે કોઈ ટ્રેક એવી રીતે જોતી હોય તો એ પણ રેન્ટ પરથી આપું છું. હું પોતે પણ છાપ ડેકોરેશન કરી દઉં છું. આ ટાઈપના મીણવાળા દીવડા છે, શુભલાભ છે, એવું પણ અમે ઘરે જ બનાવીએ છીએ બધું. તેઓએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બીએ બીએડ અને એમએડ સુધી અભ્યાસ કર્યો છે. હાલ તેઓ હાઉસ વાઇફ છે. કંઈક અવનવું કરવાનું ધ્યેય સાથે તેમણે ગરબા શણગારવાનું શરૂ કરી બજારમાં કારીગરો પાસેથી તૈયાર ગરબા લાવી અને તેમણે વિવિધ શણગાર કરે છે. ગરબામાં મોતી, તુઈ, ડાયમંડ સહિતની વિવિધ વસ્તુઓથી શણગાર કરવામાં આવે છે, જે ગરબાને વધારે આકર્ષક બનાવે છે. હાલ શણગારે ગરબાની કિંમત ₹30 થી ₹500 સુધીનું વહેંચાણ કરે છે. ઇલેક્ટ્રિક એન્જિનિયર નિશાબેને પોતાનામાં રહેલી હુનરનો ઉપયોગ કરી અને ગરબા શણગારની માધ્યમથી ઘર બેઠા આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.